वर्णिवे शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेवनी जय। मंदिर में प्रत्यक्ष बिराजमान सर्वावतारी राजाधिराज हरिकृष्ण महाराज, ठाकुरजी महाराज, बालुड़ा बाल घनश्याम महाराज दिव्य रूपे सदा अपनी साथे रहेला एवा वहला वहला पूज्य गुरुजी, आजे फेब्रुआरी 27, 2021 महासुद पूर्णिमानो दिवस छे। पूर्णिमाना पवित्र प्रभाते आजे अपना लोयाधाम परिवारना नवयुवान सहजानंदी सिंह समान भक्तराज अमित भाई कोलंबिया साउथ केरोलिना खाते आज वेली सवारे 4:30 अक्षर निवासी थया छे। आजे आपणे लोयाधाम परिवारमां आ एक महान मुक्तराज ने श्रद्धा सुमन अर्पण करवा माटे आओ आपणे नानकड़ो प्रयास करिए। एटली वात सत्य छे, मृत्यु आ शब्द सांभळतानी साथे एक वार तो त्रास उपजे, हृदय थंभी जाए, रोमावली पुलकित बनी जाए, तेम छता आ जगतनु एक सत्य छे, परम सत्य छे। एवरीवन हैज टू एक्सेप्ट धेट। आ एक मुक्त राजनी मुक्तिनी यात्रा एनी गाथा आजे आपने सांभळवी छे। भगवानना भक्तने कोई पण संजोगमां भगवान केवी रीते सहाय करे छे आवो आपणे वारंवार निहाळीए छीए। आ घटनामां अथथी इति सुधी अमे संतो साथे ने साथे हता, आपणने देखाय आवे महाराज पोताना भक्तनी सदा सहाय करे छे।
મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. પ્રભુની પ્રતિજ્ઞા છે. જે ભગવાનનો અનન્ય દાસ બને, પૂર્ણ શરણાગત બને, કોઈ પણ સંજોગમાં ભગવાન તેની રક્ષા કરે છે. જીવનમાં સુખ દુઃખ, હાનિ લાભ, યશ અપયશ, જન્મ અને મૃત્યુ આવવાનું જ, કોઈએ સરસ કહ્યું છે. જીવન એટલે શું? જીવનનો મર્મ જ છે જેનો એક છેડો જન્મ છે અને બીજો છેડો મૃત્યુ છે. ડેથ એક એવો ડોર દરવાજો છે જેમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું જ પડે છે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. ગીતાજીનો એક નિર્ણય છે, જેનો જન્મ છે એનું દરેકનું મૃત્યુ છે. મૃત્યુને અટકાવવા માટે જેણે જેણે દાખલો કર્યો એમાંના કોઈ સફળ નથી થયા, પરંતુ મૃત્યુને સુધારવા માટે જેણે જેણે પ્રયાસ કર્યો ને એ દરેક લોકો સફળ થયા છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું, આ પાંચ વાતનું અમે અખંડ અનુસંધાન રાખીએ છીએ. એમાંની પહેલી વાત, આ ઘડીએ આ ક્ષણે મૃત્યુ સામે ઊભું છે એમ માની ભગવાનની ભક્તિ કરી લેવી. મૃત્યુના ગૃહિત ઇવ કેસેસુ ધર્મમર્થમ ચ ચિંતયેત. ભલે મૃત્યુ ત્રાસદાયક ભયદાયક છે, પરંતુ એ પણ એક બહુ મોટું સત્ય છે કે આ જગતમાં મૃત્યુ છે ને એ માણસને પરમ સત્ય પ્રભુ તરફ ધર્મ તરફ લઈ જનારું બન્યું છે. હમણાં તમે જુઓ, આ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, આપણને ચારે બાજુ દેખાય છે. લોકો મંદિરમાં જનારા વધી રહ્યા છે, પ્રાર્થના અને ભક્તિ ચારે બાજુ વધી રહી છે. મહામારીમાં ચારે બાજુ મૃત્યુનું તાંડવ દેખાવા લાગ્યું. માણસને ખબર પડી ગઈ, ખોટું કરતા ખચકાટ થવા લાગ્યો અને ભગવાનની ભક્તિના માર્ગે આગળ વધવા લાગ્યા. અમિત ભગતનું જીવન અનેક લોકોને પ્રેરણા આપે એવું છે. આ ભક્તરાજની મુક્તિની યાત્રા આજે આપણે માણીએ છીએ તે પહેલાં એક નાની ભલામણ. માણસનો જન્મ મળવો અતિ દુર્લભ છે. દુનિયાના દરેક ધર્મો સ્વીકારે છે. આ માણસનો દેહ, મેન ઇઝ મેડ ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. ક્રિશ્ચિયન બંધુઓ હોય કે વૈદિક પરંપરાના હિન્દુઓ હોય, શીખ લોકો હોય કે જાપાનીઝ સિંતો ધર્મના લોકો હોય, ચાઇનીઝ લોકો હોય, દુનિયાભરના તમામ લોકોએ, આધ્યાત્મિક કે ભૌતિક તમામ લોકોએ આ પરમ સત્યને સ્વીકાર્યું છે. તે પરમ સત્ય એટલે શું? માણસનો દેહ આ દુનિયાનો મોંઘામ મોંઘો દેહ છે. એટલા માટે શાસ્ત્રોમાં તો એને ચિંતામણી તુલ્ય કહ્યો છે. ચિંતામણી છે, જેમ ધારે તે વસ્તુ પ્રાપ્ત થાય, મનુષ્યના દેહે કરીને માણસ ધારે તે મેળવી શકે. કેવી રીતે? આ દેહે કરીને કોઈ ચંદ્ર સુધી પહોંચ્યા, કોઈ મંગળ સુધી પહોંચ્યા, અને માણસ ધારેને તો અક્ષરધામ સુધી પણ પહોંચી શકે.
માણસનો દેહ જન્મને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટેનો માર્ગ છે, એક્ઝિટ છે. 84 લાખ પ્રકારના દેહ છે, શરીર છે, ફક્ત ને ફક્ત એક જ આ શરીર એવું છે કે જેમાંથી મુક્તિ મળે છે. શ્રીમદ સત્સંગી જીવન, એમાં પણ દ્વિતીય પ્રકરણ એટલે સત્સંગી જીવનનું હૃદય કહેવાય. દ્વિતીય પ્રકરણનો મુખ્ય ઉપદેશ એટલે નારાયણ ગીતા. ભગવાન શ્રીહરિએ જીવન કેવી રીતે જીવવું જોઈએ એની દરેક વાતની છણાવટ કરી છે. ભગવાન શ્રીહરિના શ્રીમુખે પ્રગટ થયેલી આ ગીતા જીવન કેવી રીતે જીવવું એનો સંદેશ આપે છે. બે ગીતા આપણે જાણીએ છીએ, એક ભગવદ્ ગીતા, મહાભારતના મહાયુદ્ધના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનને જે ઉપદેશ આપે એ ભગવદ ગીતા છે. જીવનના દરેક સંઘર્ષમાં આપણને શાંત રહેવાનું બળ આપે એ ભગવદ્ ગીતા છે. સમસ્યા માત્રનું સમાધાન કરી આપે એ ભગવદ્ ગીતા છે. તો નારાયણ ગીતા સત્સંગી જીવનની એટલે જીવન જીવવાનો માર્ગ બતાવે છે. આ નારાયણ ગીતા, એમાં ભગવાન શ્રીહરિએ કહ્યું છે, મનુષ્યનો દેહ દુર્લભ છે, એટલું જ નહીં પરંતુ ક્ષણભંગુર છે, ક્યારે પડી જાય એનો કોઈ ભરોસો નથી. અને એના કરતાં વિશેષ વાત, આ શરીર મુક્તિનું સાધન છે. દુઃખની વાત, મુક્તિ મળવા માટેનું ઉત્તમ સાધન એવું આ શરીર જીવ પ્રાણી માત્ર ભુક્તિ માટે, ભોગ મેળવવા માટે જ વાપરે છે. તુલસીદાસજી મહારાજ તો એમ કહે છે, બડે ભાગ માં નુસતન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા, દેવતાઓને પણ દુર્લભ એવું આ શરીર છે, ઠાકોરજી આપણને આપ્યું છે. માણસનો દેહ મળવો દુર્લભ છે, આપણને મળ્યો છે. વચનામૃત લોયાનું 6ઠું, મનુષ્યનો દેહ મળ્યા પછી એકાંતિકપણું આવવું એ અતિ દુર્લભ છે. આપણને માણસનો દેહ મળ્યો છે, આ રૂડો સત્સંગ મળ્યો છે, આવા પૂજ્યપાદ ગુરુજી, આવા વહાલા સંતો, આવા પ્યારા ભક્તો મળ્યા છે. આ લોયાધામ પરિવારમાં બેસીને હવે કરવા જેવું એ છે, મહારાજને ગમે એવું આપણું જીવન કરીએ, ગુરુજી સંતો ભક્તો રાજી થાય એવું આપણું જીવન કરીએ. અમિત ભગત ખરેખર એવું જીવન જીવી ગયા. નાની ઉંમરમાં ઘણું મોટું કામ કરી ગયા. એપ્રિલ મહિનાની 8મી તારીખ 1978 એમની જન્મ તારીખ છે. એ પ્રમાણે એમના 42 વર્ષ પૂરા થયેલા, 43મું વર્ષ ચાલતું હતું. એકદમ યંગ એજ કહેવાય. 1995માં અમેરિકા આવ્યા. અમેરિકા આવ્યા પછી શિકાગો રહ્યા, ત્યાંથી ફ્લોરેન્સ સાઉથ કેરોલિના આવ્યા, ત્યાંથી પછી સંતોની મુલાકાત થઈ, પછી તો મિલેજવિલ એટલે કે મેકન મંડળમાં ભક્તોનો સમાગમ મળે એટલા માટે આ બાજુ જ્યોર્જિયામાં આવ્યા. દિન પ્રતિદિન સત્સંગનો રંગ ચડતો ને ચડતો, અને છેલ્લે કોલંબિયા સાઉથ કેરોલિના આવ્યા. ભગવાનની અઢળક દયા હતી. તન એટલું તંદુરસ્ત હતું, આપણે જોતા હતા સેવામાં ક્યારેય એણે પાછો પગ નથી કર્યો. મનથી અતિ પ્રફુલ્લિત, હંમેશા હળવા ફૂલ થઈને રહેતા, હરદમ હસતા ને હસતા જ આપણને દેખાતા. એના ચહેરા ઉપર કોઈ થાક, સ્ટ્રેસ, ટેન્શન જોયું જ નથી. તનથી અને મનથી પૂર્ણ પ્રફુલ્લિત હતા, કોઈ કલ્પના પણ ન કરી શકે. એકવાર
એમના મૃત્યુની વાત જલ્દી કોઈ સ્વીકારી ન શકે. બધી રીતે ભગવાને એમને સશક્ત રાખ્યા હતા, પણ તેમ છતાં તમે જાણો છો, એ મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે, મારા આશ્રિત સહુ નર નાર. ડગલે ને પગલે આપણે આ વાત યાદ રાખવી પડશે. કલ્યાણ માટે ભગવાનનું કર્તાપણું સ્વીકારવું ને એ સર્વોપરી વાત છે, એ સર્વોપરી સમજણ છે. એમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે, હાનિ લાભ જન્મ મરણ જસ અપજસ વિધિહાથ, જસ અપજસ વિધિહાથ. યાદ રાખો આ છ વસ્તુ, હાનિ લાભ જન્મ મરણ યશ અને અપયશ, આ છ બાબત ભગવાનના હાથમાં જ છે. એમાં શોક કરે એ ડાયો માણસ નથી. લખી રાખો આ બધી વાતો અમિત ભગત. સત્સંગમાં પણ એવા સહજાનંદી અને સુરવીર હતા, સદૈવ મહારાજ ગુરુજી સંતો ભક્તોને રાજી કરવાનું એના હૃદયમાં તાન હતું. પડ્યો બોલ અધ્ધરથી ઝીલી લેતા, દુઃખ એ વાતનું થાય આપણી સાથે રહેતા હોય, બાજુમાં બેસતા હોય એવા સંતોને ભક્તોને પણ આપણે ઘણીવાર ઓળખી નથી શકતા. હીરો હથેળીમાં હોય પણ ઝવેરીની નજર જ્યાં સુધી ન જાગે ને ત્યાં સુધી એના મૂલ્યને આપણે ઓળખી નથી શકતા. એમ સંતો અને ભક્તોને સમજવા માટે મહિમાની આંખો આપણે ઉઘાડવી પડશે. આજે એક એક ભક્તોના હૃદયમાંથી જે ઉદ્ગારો રજૂ થઈ રહ્યા છે એ સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય, આપણા વહાલા યોગી સ્વામી સાધુ થયા 9 વર્ષમાં કેટલી મોટી યાત્રા એમણે પૂરી કરી દીધી, હિમાલય જેવો મોટો રાજીપો રળી લીધો. અને રાજીપો એક જ એવું સાધન છે ને કરોડો જન્મની કસર કાઢી નાખે છે. અને રાજીપો કોને મળે છે? નિસ્વાર્થ નિર્માનીપણે દાસના દાસ થઈને જે સેવા કરે છે ને એનાથી રાજીપો મળે છે. અને જેટલો રાજીપો જાજો મળે ને એટલી કસર નીકળતી જાય, માર્ગ આપણો ટૂંકો થતો જાય. અમિત ભગતના જીવનમાં આપણને એવું લાગે આવું જ થયું છે. આમ તો આ મૃત્યુ છે ને દુઃખદ છે, તેમ છતાં શાસ્ત્રોમાં લખ્યું મૃત્યુનો સમય ભગવાનના કર્તાપણાનો અનુભવ કરાવે છે. જીવ પ્રાણી માત્રને ત્યારે ખબર પડે છે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. મૃત્યુ માટે બીજું બહુ સરસ લખાયું, મૃત્યુ સદગત આત્માના સદગુણોને દેખાડે છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોકોના હૃદયમાં એના પ્રત્યે અહોભાવ ખૂબ જાગતો હોય છે. નાની ટકોર મારે આપ સર્વેને કરવી છે, હાલતા ચાલતા હોય આપણી બાજુમાં બેસતા હોય ત્યારે પણ એ સંતો ભક્તોના સદગુણ નિહાળીને એને રાજી કરી લઈએ, અમિત ભગતના જીવનમાંથી આ શીખવા જેવું છે. મૃત્યુની ત્રીજી વિશેષતા સમજણને શુદ્ધ કરે છે. જેના જીવનમાં મૃત્યુ આવે છે તે અને બીજાના જીવનમાં જે મૃત્યુ નિહાળે છે તે બંનેની સમજણ બહુ શુદ્ધ થવા લાગે છે. અને ચોથી બાબત, દરેકને હૃદયમાં વૈરાગ્ય ઉપજે છે, વૃત્તિઓ પાછી વળવા લાગે છે. અમિત ભગત એને 1.25 વર્ષ પહેલા કેન્સર ડિટેક્ટ થાય. તમે જુઓ આવા સેવાભાવી
બધી રીતે તંદુરસ્ત હતા, તેમ છતાં અચાનક ગળામાં કંઈક ગાંઠ જેવું લાગ્યું. અને એમનું જીવન એવું હતું, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વ્યવહાર હોય, કોઈ પણ કાર્ય હોય, સૌથી પહેલાં સંતોને ફોન કરે. ગળામાં ગાંઠ જેવું હતું, થોડો દુખાવો હતો, દવાખાને ગયા, ડૉક્ટરે બાયોપ્સી કરવા કહ્યું. રંચ માત્ર એના મનમાં ભય ન હતો, સંતોને વાત કરી. સૌથી પહેલા મારી સાથે જ વાત થઈ હતી. એ વાતનું જે જે ભક્તોને એમને સૌથી પહેલા વાત થઈ બધા જાણે છે. રંચ માત્ર એમને ભય ન હતો. બાયોપ્સી કરતા ખબર પડી કેન્સર છે. આપણા ડૉક્ટર યોગેશ ભગત, ડૉક્ટર પરાગ ભગત, આ બધા ભક્તોને આપણે રિપોર્ટ મોકલ્યા હતા, બધાએ જોયું હતું. 100% ક્યોરેબલ હતું, એટલે કોઈ એવી ચિંતા થાય એવું પણ ન હતું. મેં હમણાં તમને કહ્યું ને, આ ઠાકોરજીની બધી લીલા છે. ટ્રીટમેન્ટ થઈ ગઈ, સારું પણ થઈ ગયું, જોબ કરતા થઈ ગયા. એમને એક સારો બિઝનેસ મળતો હતો, ત્યાં એમના કઝિન પરમ સ્નેહી કેનીભાઈ બાજુમાં, એની બાજુમાં મોટું ઘર મળતું હતું. ઘર અને સ્ટોર બંને સારું ડીલ હતું, એટલે એમની ઈચ્છાથી લેવું છે. ફરીવાર એમણે લિંક મોકલી, ફોન આવ્યો એમનો. મેં ટકોર પણ કરી, ભગત, કે આવી સિચ્યુએશન છે, એમાં હવે આપણે બહુ વિસ્તાર કરવા જેવું નથી લાગતું. એમણે કહ્યું, સ્વામી હવે એકદમ સારું થઈ ગયું છે મને, અને મહેનત તો હું બીજાના સ્ટોરમાં કરું, એના કરતાં પોતાનો હોય તો શાંતિથી આપણે કામ કરી શકીએ, થોડી ભક્તિ પણ વધારે થાય. તેમ છતાં મેં કહ્યું, એટલે ગુરુજીની આજ્ઞા આપણે લઈએ. એમણે ફોન કર્યો, મેં પણ ગુરુજીને જાણ કરી. આટલું બધું સરસ ચાલતું હતું. ફરી એકાએક કેન્સરના સેલ કંઈક રહ્યા હશે, કેન્સર ગ્રો થયું અને થોડા સમય પછી રેડિયેશન વગેરે ચાલતું હતું, એમાં બધું સરસ હતું. પણ અચાનક એમને અશક્તિ ફીલ થવા લાગી, પણ મન એમનું એટલું મક્કમ અને મજબૂત હતું, એમને કોન્ફિડન્સ હતો કે સારું થઈ જ જશે. હજી 7 કે 9 દિવસ પહેલાં મારે વાત થાય છે, માંડ માંડ બોલી શકે છે, મને ધીરજ આપે, સ્વામી તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. મેં કેનીભાઈને જાણ કરી કે તમે દવાખાને એકવાર સારા ડૉક્ટર પાસે તપાસ કરાવો. દવાખાને લઈ ગયા, ખબર પડી કે અશક્તિ બહુ વધી ગઈ છે, થાઇરોઇડની અસર છે. એક બાજુ કેન્સર હતું, બીજી બાજુ થાઇરોઇડ. એની ટ્રીટમેન્ટ શરૂ કરી, અશક્તિ વધતી ગઈ, પરિસ્થિતિ એવી થઈ, 2 દિવસ પછી ચાલી ન શકે, બોલી પણ ન શકે, ઉચકીને ગાડીમાં બેસાડી દવાખાને લઈ જવા પડ્યા. દવાખાને લાવ્યા, રિપોર્ટ કર્યા, ખબર પડી પોટેશિયમ બહુ ઘટી ગયું છે. એક પછી એક સડનલી આ બધું થવા લાગ્યું. બાકી અમેરિકાની ટ્રીટમેન્ટ તમે જાણો છો, અહીંની મેડિકલ સિસ્ટમ તમને ખબર છે. પણ અંતે હું કહું છું, આ બધી ઠાકોરજીની ઈચ્છા છે. કરવા જેવું હતું ને એ અમિતભાઈનું પૂરું થઈ ગયું હતું. આ લોકનું કામ માત્ર એમનું સમાપ્ત થઈ ગયું હતું. લોયાધામની સભામાં બેસતા આ ભક્તરાજ મહારાજને હવે અક્ષરધામના મુક્તોની સભામાં બેસાડવા હતા. અને બહેનું પણ એવું. આવો ભક્તો, શરીરથી તો માણસ 50-100 વર્ષ કેટલું વધારે જીવે, પણ સદગુણો દ્વારા, સેવાની સુવાસથી યુગો સુધી, સદીઓ સુધી માણસ જીવતા હોય છે. અમિત ભગત નાની ઉંમરમાં ઘણું મોટું કામ કરીને જતા રહ્યા. આપણા સંતોએ, કાર્યકર્તાઓએ તાત્કાલિક એક નાનકડી વિડીયો ક્લિપ બનાવી છે. એમના જીવનની ઝરમર આચ્છેરિયામાં દેખાય છે. આપણે આજે એમના થોડા સદગુણો, એમના જીવનના અનુભવો નિહાળવા છે. તો સૌથી પહેલાં આપણે નિહાળીએ આ એક
નાનકડી શ્રદ્ધાંજલિની વિડીયો ક્લિપ. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભરે. પળ એક નથી એ ભૂલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે. જેના ચહેરા ઉપર હર હંમેશ હાસ્ય હોય, સંતો ભક્તો તરફથી ગમે ત્યારે ગમે તે પ્રકારની સેવા મળે ને, હા સ્વામી, હા, જેના મોઢામાંથી ના સાંભળવા ન મળતી. આવા વ્યક્તિત્વ જ્યારે કહેવાય ને ખીલેલું ફૂલ સીધું જ્યારે ખરી પડે ને, ત્યારે અવશ્ય એકવાર તો ભલભલાના હૃદય ભાંગી જતા હોય. પણ મેં કહ્યું ને, તમારે ને મારે કરીને આટલું જ પાક્કું કરવાનું છે. મારો મહારાજ જે કરે છે તે સારું જ કરે છે. એનું કરતાપણું સ્વીકારીએ, એનું સર્વ કરતાપણું સ્વીકારીએ, અને એનું સદા હિત કરતાપણું સ્વીકારીએ. પૂજ્યપાદ ગુરુજી ઇન્ડિયા છે, આપણે વારંવાર બધા સમાચાર આપતા. અમિત ભગતને પણ પહેલાં શરૂઆતમાં વાત થયેલી, હમણાં દવાખાને હતા, ઇમરજન્સી રૂમમાં હતા. પૂજ્યપાદ ગુરુજીને જાણે, મોટા પુરુષ તો બધું જાણી જતા હોય. ગુરુજીએ આશીર્વાદ આપ્યા. આ નાનકડી ક્લિપ આપણે નિહાળીએ. એક મોટા પુરુષ એક મુમુક્ષુનો હાથ મહારાજના હાથમાં કેવી રીતે સોંપે છે. આ નાની ક્લિપ આપણને બધાને બહુ મોટો સંદેશ આપે છે. સાંભળીએ આ ક્લિપ. મહારાજને શરણે થઈ જાઓ, મહારાજની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. મહારાજ આપણને સો રચના કરે તો પણ ભલે, મહારાજ આપણને સાજા કરી દે તો પણ ભલે, અને માની લો કદાચ મહારાજની ઈચ્છા હોય મહારાજ આપણને ગામમાં લઈ જાય, સુખ આપે, ત્યાં ગામમાં જવા સુખ આપે તો હોય ભલે, પણ આપણે ત્યારે મહારાજને શરણે થઈ જવું. અને અમે પણ મહારાજને ખૂબ જ પ્રાર્થના કરીએ છીએ, તમારા માટે ધન કરીએ છીએ, એટલે તો સારી થાય. આપ સર્વે જોઈ શકો છો, આપણે એક બે દિવસની યાત્રા કરવી હોય ને તો પણ તૈયારી કરીએ. અમારા રાજુ ભગત કંટકીથી આવ્યા છે, આખો પરિવાર સાથે છે. અહીંયા આવવાનું હતું, નાસ્તો તૈયાર કર્યો હશે, સ્ટોરમાં માણસોને ભલામણ કરી હશે, કપડાં વગેરે તૈયાર કર્યા હશે. કેટલી તૈયારી કરીએ છીએ, એક કે બે દિવસની યાત્રા માટે પણ આપણે તૈયારી કરીએ છીએ તો મૃત્યુની મહાયાત્રા માટે આપણે શું તૈયારી કરીએ? મૃત્યુ પહેલાં શું શું કરવું જોઈએ? સૌથી પહેલી વાત, પૂજ્યપાદ ગુરુજીએ ટકોર કરીને ઠાકોરજીને શરણાગત થઈ જઈએ. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, આપણું સર્વસ્વ ઠાકોરજીને સોંપી દઈએ. સંપૂર્ણ શરણાગત, 90% નહીં, 99% નહીં, 99.99% પણ નહીં, 100% શરણાગત થઈએ ને, ત્યારે ઠાકોરજી આત્માને પોતાના ચરણોમાં સ્વીકારે છે. અમિત ભગતના જીવનમાં મેં જોયું છે, મારે વાત થઈ છે, મેં હસતા હસતા 2-3 વાર પૂછ્યું છે. ભગત કોઈ ઈચ્છા હોય તો કહી દેજો. ના ના સ્વામી, કોઈ ઈચ્છા નથી, કોઈ અધૂરું કામ નથી. એના હૃદયનો સંતોષ મેં જોયો છે, એના હૃદયનો અહોભાવ અને દિવ્ય ભાવ મેં નિહાળ્યો છે, એના હૃદયમાં ભગવાનનું કરતાપણું મેં જોયું છે. ભલે બહુ
કથા વાર્તા એમણે ક્યારેય નહીં કરી, પ્રવચન નથી કર્યું, પણ એના હૃદયમાં જે સમજણ ઊંચી હતી ને, આજે એટલા માટે આવા આત્માને વંદન કરવાનું મન થાય, એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય. આપણે બધા આવા મુક્તરાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. કેવી મોટી સમજણ, કેવો મોટો રાજીપો, કેવી મોટી ભક્તિ, કેવી મોટી કમાણી બહુ ઓછા સમયમાં કરી લીધી. આપણો અહંકાર આપણને ઝૂકવા નથી દેતો, ભગવાનને પણ આપણે સોંપાઈ નથી શકતા. સત્પુરુષની કે સંતો કે ભક્તોની વાત જ ક્યાં. અમિત ભગતના જીવનના એવા સદગુણો છે. મૃત્યુ પહેલાની આ બધી તૈયારીઓ છે, જાણે કે એમણે બધી તૈયારી 100% કરી દીધી હતી. હી વોઝ ક્વોલિફાઈડ, એટલા માટે તો મહારાજે બોલાવી લીધા. અને અમિત ભગત એકલા નહીં, આખો પરિવાર, એમના નાના દીકરા, એકને એક સહજ ભગત. આ 12 વર્ષના બાળકની એક નાની વાત આજે આપણે સાંભળીએ ને, આપણને એમ થાય પિતાને પણ ધન્યવાદ છે, માતાને પણ લાખો લાખો ધન્યવાદ છે, અને દીકરાને પણ કરોડ કરોડ વખત ધન્યવાદ છે. આખો પરિવાર તો તમે જુઓ. સહજ ભગતની આ વાત સાંભળો અને જીવનમાં યાદ રાખજો, દીકરાઓને આવા સંસ્કાર આપવા જોઈએ. આપણે પોતાનું એ વિચારવું કે what we need to do, આપણે how we need to worship our God, આપણે કેવી રીતે આપણા ભગવાનની ભક્તિ કરવાની છે અને એમને કેવી રીતે એ કરવાના છે. તો એથી આપણે છેલ્લો સમય આવે તો પપ્પાને જેમ આપણને દુઃખ ના પડે, પપ્પાને જેમ આપણે જતા રહીએ. એ તો અત્યારે that's good, એ તો અત્યારે ગતા રહ્યા છે, તો અત્યારે મારાને he's already there, તો આપણે એમનામાંથી એક્ઝામ્પલ તરીકે આપણે એ લેવાનું છે કે એમને આટલા ટાઈમમાં આવીને, એમણે તો 15 વર્ષમાં આવીને આટલું કર્યું. હજુ આપણને ખબર નહીં કે આપણે કેટલા વર્ષ જીવવાના છે, આપણને ખબર નહીં. જો આપણે અત્યારે આ સેકન્ડે અત્યારથી વી સ્ટાર્ટ ડુઈંગ મોર ફોર અવર સોલ, કે આપણે ભગવાનનું એ કરીએ, ભગવાનનું બધું જાણીએ, જે એમની આજ્ઞાઓ છે વી વર્ક, આપણે એમની આજ્ઞાઓ છે બધું. એવું નહીં કે સ્વામિનારાયણ ભગવાન એની ગાડ જે તમે કરતા હોય એનું જે એ હોય, આપણે એ પ્રમાણ વર્તવું. એ સંતો છે બધા, એમનું છે, એમનો સમાગમ ને કરવો, કેમ કે એ જ આપણને એ થવાનું છે. બોડી તો જતી રહેવાની છે, all there is going to be left is આપણો જીવ, આપણો સોલ, that's only thing that's going to be left. આપણે કઈ બોડી લઈને ત્યાં નહીં જવાનું. અને મહારાજે આપણે સ્વામિનારાયણ ભગવાન અમર વચનમૃતમાં એવું જ કીધું છે કે ધામમાં જે ભક્ત ધામમાં જાય એ જીવ મહારાજ જેવો જ, એનું આકાર હોય મહારાજ જેવો જ હોય, અને એવું જ હોય મહારાજનું એ હોય, પણ ખાલી એ મહારાજની સેવાને કરે, વચ્ચે મેન મહારાજ છે વચ્ચે બેસી રહે. એન્ડ ધેન એ જે જીવ ગયો છે બધા જીવોના મહારાજ જેવા જ આકાર હોય. ઇટ્સ નોટ ગોન બી લાઈક આપણે અત્યારે આવા દેખાય છે કે આઈ વર ગોન લુક ધ સેમ ઓવર ધેર. Everybody is going to look like God. Bada bhagwan jeva dekhavan. સાંભળો ને ભક્તો, એક નાના બાળક જાણે કે ધ્રુવ અને પ્રહલાદની જેવી એની સમજણ હોય આપણને દેખાય આવે, જાણે સાક્ષાત સંકાદિક વાતો કરતા હોય. સહજ ભગત બહુ નાના હતા ત્યારથી માતા પિતા બંને એને વધારે ને વધારે સંતો ભક્તોના યોગમાં જ રાખ્યા છે. મિલેજવિલ આવ્યા, સંજીવ ભગત, રાકેશ ભગત, હરિકૃષ્ણ ભગત આ બધા ભક્તોના માહોલમાં રહ્યા. ત્યાંથી પછી એમને મૂવ થવાનું થયું. પૂજ્યપાદ ગુરુજીની ઈચ્છા હતી, આજ્ઞા હતી કે તમે જાઓ, ધંધો સારો નથી મળતો એટલે દૂર મળે છે ત્યાં જાઓ, પરંતુ દીકરાના જીવનનું વિચારીને ત્યાં રાખો. સહજ છે, એકને એક સંતાન હોય, માતા પિતાને સંતાનને દૂર રાખવાનું મન ન થાય. અમિત ભગતને મૂંઝવણ થઈ, પણ જીવનમાં એમને એક સંકલ્પ હતો, કોઈ પણ મૂંઝવણ થાય બે સારા સંતો, બે સારા ભક્તોને ખુલ્લા દિલે વાત કરતા, એવી ઘણી ઘટનાઓ જાણું છું. આ સમયમાં એમણે મને વાત કરી હતી.
મેં એમને કહ્યું, અમિત ભગત, મોટા પુરુષની મરજીમાં સાચું સુખ અને સાચું હિત છે, એમાં સહજ ભગતનું પણ સારું થશે, તમારું બધાનું પણ સારું થશે. બંને જણાએ, પતિ પત્નીએ ગુરુજીની આજ્ઞાને સહર્ષ સ્વીકારી. સહજ ભગતને સંજીવ ભગતના ઘરે મિલેજવિલમાં ત્યાં જ રાખ્યા. સ્કૂલ પણ સારી હતી, ભણવાનું પણ સાનુકૂળ હતું, મેકનના ભક્તોનો ભીડો પણ એવો જબરજસ્ત હતો. આજે આપણને દેખાય આ ઠાકોરજી બધું એડવાન્સમાં ગોઠવીને ગયા. સહજ ભગતના આ સંસ્કાર, માતા પિતા, ભક્તો, સંતો, પૂજ્યપાદ ગુરુજી મહારાજની નિષ્ઠા, આ બધાથી એટલા જબરજસ્ત આવ્યા છે ને. આ અંતિમ સમયમાં આ નાના બાળક કેનીભાઈના ઘરે બેસીને એમના માતુશ્રીને, સગા સંબંધીને, સ્નેહીજનોને ધીરજ આપે છે, હિંમતની વાતો કરે છે. તમે કલ્પના તો કરો, 12 વર્ષના બાળકના મુખે આવી વાતો આ સ્વામિયાણ સંપ્રદાયની અંદર, આ ભગવાન સ્વામિયાણના બાગની અંદર આ બધા મુક્ત જેવા પુષ્પો છે. એટલું જ નહીં, એમના ધર્મપત્ની, એમની પણ કેટલી ઊંચી સમજણ. અંતિમ સમયમાં આવી રીતે પતિ ધામમાં સિધાવતા હોય ત્યારે એમના પત્નીએ જે વાતો કરી છે ને, એ લોયાધામ પરિવારના તમામ ભક્તોએ યાદ રાખવા જેવી છે. અમારે સંતોની મર્યાદાઓ છે, પરંતુ એની વિડીયો ક્લિપ બધા ભક્તો સુધી પહોંચાડી છે. વંદન કરીએ એવા ભક્તોને, એક પછી એક એમના જીવનના સદગુણો સાંભળી અમારા સંતોની આંખો પણ ભીની થાય એવું એમનું દિવ્ય જીવન છે. અનિકેત ભગત એમના અતિ નિકટના મિત્ર હતા, કારણ કે અમિત ભગતનું અંગ પણ સેવાનું, અનિકેત ભગતનું અંગ પણ સેવાનું, સરખા અંગ હોય, સરખી ઉંમર હોય, એટલે મિત્રતા બહુ પાકી જામી જતી હોય. પંચાબ્દી મહોત્સવમાં ટ્રાન્સપોર્ટેશનની સેવા બહુ મોટી હતી અને બહુ અઘરી હતી, બહુ ચેલેન્જિંગ હતી. એરપોર્ટો ચારે બાજુથી અલગ અલગ આવવાનો સમય, જવાનો સમય, મૂકવાનો સમય, રહેવાનો સમય, અને એ સમયમાં મુખ્ય સેવા માટે ભક્તોની તાત્કાલિક જરૂર પડેવી હતી એડવાન્સમાં. અમિત ભગતને અનિકેત ભગતે ઘણીવાર કહી રાખેલું, બંને ભક્તોને આજ્ઞા કરી, બંને ભક્તો આવી ગયા. અનિકેત ભગતે પોતાના હૃદયના અનુભવની એક વાત કરી છે, સાંભળીએ આપણે પોતાની અંગત વાત. અનિકેત ભગત, મેકન, જોર્જિયા. મારા માટે અમિત ભગતે એક મોટું ઇન્સ્પિરેશન એ છે, જ્યારે અમિત ભગતે ડાયગ્નોસ્ટિક્સ થયેલા કેન્સરનું, તો અમિત ભગતે બધા મેકન મંડળમાં ફોન કરીને હાથ જોડી માફી માંગેલી, જ્યારે એમને કંઈ ભૂલ કરી હોય એવી રીતના, પણ એમને વાસ્તવિક કંઈ ભૂલ કરી નથી. માફી તો માગી પછી મેં ભગતને પૂછ્યું, ભગત આવું કેવું? તો હસત હસત એવું બોલ્યા, મહારાજની ઈચ્છા, જાણે કંઈ સારા સમાચાર હોય એવી રીતના કે મહારાજની ઈચ્છા. એટલે મહારાજ ભગતનું ઓલવેઝ હંમેશા સ્માઇલિંગ જ હતું. આવું દુઃખ સમયે આપણું મોટું દુઃખ આપ્યું તો એ સ્માઇલ કરતા બોલ્યા, ભગત આજે મહારાજ આજે મને ડૉક્ટરે ડાયગ્નોસિસ કેન્સરનું આપ્યું, તો એ ભગતનો ચહેરો હસતો. એટલે મારા માટે બહુ એ મોટું ઇન્સ્પિરેશન હતું, ગમે તેવું દુઃખ આવે તો હંમેશા આપણે સ્માઇલ કરીને ઈચ્છા એવી જ કરવી, મહારાજની ઈચ્છા. જય સ્વામિનારાયણ. ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દેવીને, આ કેટલી મોટી વાત છે. અરે એટલું જ નહીં, ખબર પડીને કેન્સર છે, એક એક હરિભક્તોને ફોન કરી કહેવા લાગ્યા, મારાથી કંઈ ભૂલ થઈ હોય મને માફ કરજો, માફી માગતા હતા. આશ્ચર્ય થાય, કેન્સર ડાયગ્નાઇઝ થાય તેમ છતાં જેને રંચ માત્ર ભય ન હતો, વચનામૃતમાં મહારાજે વાત કરી, છતે દેહે મૃત્યુનો ભય ટળી જાય, આવું એમના જીવનમાં દેખાયું આપને. અરે એટલું જ નહીં, મૃત્યુ પહેલાની આ બધી પૂર્વ તૈયારીઓ છે. જાણે અજાણે મન કર્મ વચને કોઈ પણનો અપરાધ હોય એની માફી માગી લઈએ. અરે વચનામૃતમાં એટલે તો મહારાજે કહ્યું, નિત્ય એક દંડવત પૂજામાં અધિક કરી કોઈ પણ ભગવાનના ભક્તનો જાણે અજાણે અપરાધ થયો હોય માફી માગવી. આપણે દાન ધર્માદો, ભજન ભક્તિ, વ્રત યજ્ઞ આ બધું ઘણું કરીએ છીએ, પણ આપણે સંતો ભક્તોનો અપરાધ પણ પુષ્કળ કરીએ છીએ. અમિત ભગતના જીવનમાં કોઈનો અપરાધ કર્યો એવું છે જ નહીં, તેમ છતાં
એમણે મેકન મંડળના ભક્તોને પૂછો, નજીકના નિકટના ભક્તોને પૂછો, હાથ જોડી જોડીને માફી માગતા હતા. આવો, અમેરિકાના ભક્તોનો રાજીપો તો લીધો, પણ લંડનના ભક્તો પંચાબદીમાં આવ્યા હતા ને, જતા જતા ભક્તોની આંખોમાંથી આંસુ પડી ગયા હતા. અને ભક્તો એના હૃદયના ઉદ્ગારો પણ આપણે શ્રવણ કરીએ. ચિરાગ ભગત લંડનથી. દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. ચિરાગ ભગત લંડનથી બોલું છું. પૂજ્ય અમિત ભગતને મારે 2 વર્ષ પહેલાં અમે જ્યારે યુએસએ પંજાબી મહોત્સવમાં ગયા હતા ત્યારે મળવાનું થયું હતું. એ પહેલાં અમે ફોન પર ને એ રીતે વાત કરી હતી, પણ પ્રત્યક્ષ મળવાનું અમિત ભગતને એ વખતે થયું હતું. ત્યારે એમની જે સેવા કરવાની નિષ્ઠા હતી એ જોઈને અમે લોકો ઘણા પ્રભાવિત થયા હતા, કે એમને જે અમને લાવા લઈ જવાની જે સેવા હતી એ ઊભા પગે રાત દિવસ અડીખમ કરતા હતા. એમના માટે તમે ગમે ત્યારે એમને ફોન કરો તો ગમે તે ટાઈમ હોય, એમને ગમે તે કામ હોય, એમનું ફેમિલીનું કોઈ બી કામ હોય તે પણ મૂકીને અમારી જોડે ઊભા ને ઊભા રાત દિવસ અમારી સેવામાં રહેતા હતા. અમારી સાથે જે બીજા કચ્છી હરિભક્તો આવ્યા હતા એમને પણ ક્યાંય લાવા લઈ જવાના હોય, એમના માટે કોઈ વસ્તુ લાવવાની હોય ગમે ત્યારે, તો જેવું તમે એમને પૂછો એટલે તરત જ અમારા માટે બિચારા બીજું બધું કામ છોડીને હાજર થઈ જતા હતા. એમના જેવી દાસના દાસ થવાની ને સેવા કરવાની જે નિષ્ઠા હતી એવી નિષ્ઠા મેં અમારામાં આવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમિત ભગત ખૂબ જ સેવાભાવી સ્વભાવ હતો અને એમની જે ગુરુજીની, સંતોની, ઠાકોરજીની અને હરિભક્તોની સેવા કરવાની જે ધગસ હતી એવી ધગસ મેં બીજા ક્યાંય જોઈ નથી. તે બસ આપણે મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે મહારાજ એમને સુખ્યા કરે, અક્ષરધામનું સુખ આપે. જય સ્વામિનારાયણ. દાસના દાસ થઈને સત્સંગમાં પાસ થઈ ગયા. લંડનથી આવેલા દરેક ભક્તો એટલા બધા રાજી હતા. જ્યારે ઉત્સવ પૂરો થયો, વિદાય લેતા હતા ને, ત્યારે ભક્તોની આંખમાંથી આંસુ પડી ગયા. કે અમે કલ્પના ન કરી હતી આ લોયાધામ પરિવારના ભક્તો આવી સેવા કરે, ખડે પગે દેહના સંબંધી હોઈને, અતિ નજીકના આત્મી ગણાતા હોઈને એ પણ આવો ઘસારો ન વેઠી શકે એવો મોટો ઘસારો અમિત ભગતે હસતા હસતા પડ્યો. બોલ હરિભક્તોનો ઝીલી લેતા, ગુરુજીની આજ્ઞા તો પાળી, સંતોની આજ્ઞા તો પાળી, નાનામાં નાના હરિભક્તના બોલને પણ એમણે ઝીલી લીધો. આ કંઈ નાની વાત નથી. વાલા ભક્તો, આપણામાં આવા સદગુણ આવવા જરૂરી છે જો મહારાજને વાલા થવું હોય ને તો. પંચાબદી ઉત્સવમાં બહુ મોટી ટીમ હરિભક્તોની સેવા કરનારી હતી. 400 થી 450 જેટલા ભક્તો સ્વયંસેવકો હતા. એમાં ટીમ લીડર, ગ્રુપ લીડર આપણા હાર્દિક ભગત ન્યૂજર્સીવાળા. હાર્દિક ભગતની નીચે આ બધા ભક્તો સેવા કરતા હતા, પણ હાર્દિક ભગતની સેવાની નિષ્ઠા પણ એવી છે આપણે જાણીએ છીએ. પણ તેમ છતાં મહારાજની આજ્ઞાથી, ગુરુજી સંતોની આજ્ઞાથી આપણે ક્યારેક મોટી સેવા, ક્યારેક નાની સેવા જે મળે તે મુક્તાનંદ સ્વામીની વાત છે ને, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. આપણને જે સેવા મળે ને અહો ભાવથી કરીએ, અતિ પ્રસન્ન થઈને કરીએ. એમાં હાર્દિક ભગત, એમણે અમિત ભગત સાથે ઘણી સેવાઓ કરેલી. હાર્દિક ભગતનો અનુભવ આપણે સાંભળીએ, ખરેખર આ બધા અનુભવો સાંભળવા જેવા છે, આપણા જીવમાં ઉતારવા જેવા છે. તો હાર્દિક ભગત, ન્યૂજર્સી. સર્વે સંતો ભક્તોને હાર્દિક ભગતને જય સ્વામિનારાયણ. અમિત ભગતના ગુણોની વાત કરીએ તો પંચાબદી મહોત્સવમાં અમિત ભગત સાથે સેવા કરવાની થઈ હતી. યુકેના ભક્તો રાત્રે વાસણ ઘસીને પરવારે અને રાતે 1 કે 2 વાગે ત્યારે અમિત ભગત એમને મોટલ પર ગાડીમાં મૂકવા જતા, અને સવારે મોટલથી બીજા ભક્તોને હોલ પર લાવવાના હોય તો 7 વાગે પોતે નહીં ધોઈને તૈયાર હોય ભગત સવારે. અને આખો દિવસ ભગતને સેવામાં પોતાના ખાવા પીવાના કે સુવાના પણ સરખા
મેળ નહોતો પડતો ભગતને, અને ઉત્સવનો છેલ્લો દિવસ હતો ત્યારે ઉત્સવની સેવા બધી વાઇન્ડ અપ કરવાની, રાતે વસ્તુ કે 3 વાગ્યાથી બધાને એરપોર્ટ પર મૂકવા જવાની સેવા ચાલુ થઈ હતી. આખી રાત ભગતને સુવા માટે મળ્યું ન હતું. અને બીજા દિવસે ભગત પાછા યુકેના ભક્તોને લઈને દરેક મંદિરે દર્શન કરવા માટે લઈ ગયા હતા. આવી રીતે પોતાના ખાવા પીવાની અને ઊંઘવા સુવાની દરકાર કર્યા વિના વિસુજીએ એમને સેવા કરી અને એમને દરેકના હૃદયને સ્પર્શી લીધું અને દરેકના અંતરનો જે રાજીપો હતો ને તે કમાઈ લીધો ભગતે. જય સ્વામિનારાયણ. દરેકના હૃદયનો રાજીપો એમણે એટલો મોટો કમાણો છે, કમાવા જેવી આ કમાણી છે. કઈ? રાજીપો. રાજીપો એટલે શું? આપણે વારંવાર જે શબ્દ બોલીએ છીએ, બ્લેસિંગ્સ, આશીર્વાદ, આનું જ નામ રાજીપો. આશીર્વાદ માગવાથી મળતા નથી, એ તો અંતરમાંથી સહેજે સ્રવી જડતા હોય. અમિત ભગત માટે સંતોના હૃદયમાંથી, ભક્તોના હૃદયમાંથી એટલા આશીર્વાદ પડ્યા છે ને, જેના પ્રતાપે એમનો માર્ગ ટૂંકો થતો ગયો, ટૂંકો થતો ગયો, ટૂંકો થતો ગયો. આપણે કલ્પના પણ ન કરી હતી કે આજે આપણને બધાને ઓવરટેક કરી અક્ષરધામના મુક્તોની સભામાં બેસી ગયા છે. કેવો રાજીપો એમણે હરિભક્તોનો મેળવ્યો હતો. આખો દિવસ આખી રાત સેવા કરતા, ખડે પગે સેવા કરતા. એટલું નહીં, મેકણના મંડળના ભક્તો તો બહુ એમના અનુભવો જાણે છે, પણ એક આપણા મુક્તરાજ હરિકૃષ્ણ ભગત, અનિકેત ભગત, હરિકૃષ્ણ ભગત, સંજીવ ભગત, આ બધા ભક્તો સાથે અમિત ભગતને અતિ આત્મીયતા હતી. જેમ સંતો સાથે નિખાલસ થઈને વાત કરી શકતા, પોતાની મનની મૂંઝવણ કહી શકતા, પોતાના હૃદયના પ્રશ્નો પણ પૂછી શકતા, એવી રીતે આ બધા ભક્તો સાથે પણ એમણે જીવ જોડેલો. દેહના સંબંધી કરતાં એમને વધારે હેત હતું. હું ઘણા બધા પ્રસંગોનો સાક્ષી છું. પૈસાની લેવડ દેવડની વાત હોય ને, અંગત જીવનના પ્રશ્નો હોય ને, એ પણ એ હરિકૃષ્ણ ભગત જેવા ભક્તોને કહી શકતા. અરે ગુણાત્યાનંદ સ્વામીની આ વાત, બે સારા સાધુ ને બે સારા હરિભક્તમાં જીવ જોડવો, દેશકાળ વિપરીત થાય ને તો સત્સંગમાંથી પડાય નહીં, આ વાત અમિત ભગતે સાર્થક કરેલી, જીવનમાં ચરિતાર્થ કરેલી, જીવનમાં ઉતારેલી. આપણે બધા એમાંથી શીખીએ. મેકનના ભક્તોનો કેવો રાજીપો લીધેલો સાંભળીએ. મુક્તરાજ હરિકૃષ્ણ ભગત મેકન. જય સ્વામિનારાયણ. આપણા વાદા ભક્ત અમિત ભગત નિસ્વાર્થ ભાવે બધાની સેવા કરતા, કે પછી અમેરિકન હોય, પછી મેક્સિકન હોય, કે સત્સંગી હોય, બિનસત્સંગી હોય, બધા માટે કશું નિસ્વાર્થ ભાવે રૂપિયાની આશા રાખ્યા વગર બધાની સેવા કરતા. એક વખત 7 કિનારાથી જોર્જિયા આવતા હતા, તો ત્યાં આગળ રાઈસની બેગોનો સેલ આવ્યો હતો, તો ત્યાંથી ફક્ત 100 બેગો જેટલી બેગો પોતે ગાડીમાં ભરીને બધા ભક્તો માટે લઈ આવ્યા હતા. કશી પણ આશા રાખ્યા વગર ભક્ત સેવા કરતા હતા, એવા પ્રેમી ભક્ત હતા. અત્યારે કોઈ મારા સંત ધામમાં ગયા હોય એની પાછળ બધા ભક્તોને વિયોગ થાય એમ, અમિત ભગતની પાછળ બધા ભક્તોને વિયોગ થાય છે, એવા ભક્ત હતા. જય સ્વામિનારાયણ. સ્ટોરમાં સેલ હતો, 100 બેગ રાઈસ બધા ભક્તો માટે લાવ્યા. કેટલી નાઈસ સેવા કરી. મંદિર માટે લાવે, સંતો માટે લાવે, પણ ભક્તો માટે પણ આવી રીતે અમિત ભગત સેવા કરતા, એ જેને જેને બેગો આપી હશે એ બધાના અંતરમાંથી કેટલો રાજીપો નીકળી પડ્યો હશે. અરે ભક્તો માટે જ નહીં, ખરા જે ભગવાનના ભક્ત હોય ને એનું જીવન મંદિરમાં જ નહીં, મંદિરની બહાર, સમાજમાં, વ્યવહારમાં, સ્ટોરમાં, બધી જગ્યાએ એટલું બધું દિવ્ય હોય ને, ચારે બાજુની સુગંધ ફેલાયેલી હોય. ગુલાબને તમે ગમે ત્યાં લઈ જાઓ, મોગરાને તમે ગમે ત્યાં મૂકો, પણ એની મહેક દરેક જગ્યાએ એક સરખી રહે છે. આપણે સાચા સત્સંગી તો જ છીએ, આપણી મહેક સત્સંગની સર્વત્ર એક સરખી રહેવી જોઈએ. સંતો પાસે પણ નિર્માની, ભક્તો પાસે પણ નિર્માની. અરે અમેરિકાના અમેરિકન વ્હાઇટ લોકો, બ્લેક લોકો, એમની પણ એમણે જે સેવા કરી છે ને, આ અમેરિકન આફ્રિકન લોકોએ જ્યારે જાણ્યું અમિત ભગતને આવું થયું, એ લોકો રડી પડ્યા.
એ પણ પ્રસંગો આપણે સાંભળશું, પણ અત્યારે સમય થયો છે, આગળના અનુભવો આપણે બીજા ભાગમાં શ્રવણ કરીશું. વાલા ભક્તો, આ જીવન આવા સદગુણો મેળવવાને કેળવવા માટે પ્રભુએ આપ્યું છે. આવા ભક્તોના સદગુણ આપણે સાંભળશું ને તો એમાંથી એવા સદગુણો આપણા જીવનમાં પણ આવશે. તો આવો આ મહાન મહારાજના વહાલા મુક્તના ચરણોમાં વંદન કરી આજની સભા આપણે પૂરી કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય.